नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो आज विडियो लेक्चर की अंदर। हवे आपणे जोशुं के बहुलक अंदर ज्यारे वर्गीकृत माहिती में सतत प्रकार की माहिती आपेली होय त्यारे केवी रीते दाखलो गणवो। खास जोवानुं छे के वर्गीकृत माहिती आपेली होय विद्यार्थीओ, अने एक नोंध याद राखजो, मैं कहीं ऊपर उदाहरण लिख्युं छे, उदाहरण नंबर 33 छे, पाना नंबर 101। हूँ कहीं खास एक तमने नोंध आपूँ छू के ज्यारे आपेली माहिती में वर्ग लंबाई समान होय। खास जोवानुं छे विद्यार्थीओ, ज्यारे तमे लोको दाखलो गणवानी शुरुआत करो त्यारे आपेली माहिती वर्गीकृत में सतत स्वरूपनी छे, बहुलक शोधवो छे तो શું કરવાનું? તો કે માહિતીને જોવાની, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે, 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190, 190 થી 200, 200 થી 210, 210 થી 220, 220 થી 230। તો કે હા, દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે। કેટલી છે? તો કે 10। દરેક વર્ગની વર્ગ લંબાઈ समान छे। पहली वस्तु तमारे जोवानी, वर्ग लंबाई केवी होय समान। बीजी वस्तु, महत्तम आवृत्ति एक ज होय, मतलब आवृत्ति नी अंदर जोवानुं के महत्तम एटले मोटा मोटी आवृत्ति छे ई एक ज होय। तो जोई 4, 5, 19, 33, 48, 22, 12 અને 6। તો આવૃત્તિમાં મહત્તમ મોટા મોટી આવૃત્તિ કેટલી છે? 48। 48 આવૃત્તિ છે ઈ એક જ વખત હોય, મતલબ મારો કહેવાનો કે આમાં મોટા મોટી આવૃત્તિ 48 એક જ વખત આવ્યા, હજી એક વખત 48 આવ્યા હોય તો આ રીતે દાખલો ન થાય। આ બે શરતનું પાલન થતું હોય, સાંભળજો ખાસ, કે વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય, જો આ બે પરિસ્થિતિનું પાલન થતું હોય, આ બે પરિસ્થિતિમાંથી તમારો આપેલી માહિતી છે, આપેલા વર્ગ છે, આપેલી આવૃત્તિ છે પસાર થતી હોય, તો દાખલો ગણવો એકદમ ઇઝી, એકદમ સરળ છે। એના માટેનું સૂત્ર એટલે કે વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ આપેલી હોય ત્યાર માટેનું બહુલક શોધવા માટેનું સૂત્ર છે। જોજો, અહીંયા આપણે લખશું બહુલક। તો આ બહુલક શોધવા માટેનું એકદમ સરળ સૂત્ર છે, તમારી ટેક્સ્ટબુક ની અંદર પણ આપેલ છે, MO બરાબર L પ્લસ FM માઇનસ એફ વન છેદમાં 2FM માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા સી। વિદ્યાર્થીઓ ખાસ તમારે જોવાનું છે, જો આ બે પરિસ્થિતિમાંથી દાખલો પસાર થતો હોય કે સમાન વર્ગ લંબાઈ હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય, તો અને તો જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું। તો આ સૂત્ર શું છે? તો કે L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C। પ્રશ્ન એ થાય કે સાહેબ, વર્ગ લંબાઈ સમાન નથી, અથવા તો મહત્તમ આવૃત્તિ એક કરતાં વધુ છે, મતલબ 48 એક વખત નહીં બીજે બે વખત આપ્યો, એક 48 અહીંયા હોય ને 48 અહીંયા હોય, તો એના માટે આપણે આસાદિત સૂત્ર છે, જે તમે લોકો ધોરણ 10 ની અંદર ભણીને આવ્યો છો, એ આસાદિત સૂત્રના ઉપયોગ કરી અને બહુલક શોધશું। પરંતુ જો આ બે પરિસ્થિતિમાંથી દાખલો પસાર થાય, ખાસ વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ આપેલી હોય, તો તમારે કઈ રીતે દાખલો ગણવો એ જોવાનું છે। એનું સૂત્ર છે, સૌ પ્રથમ બહુલક વર્ગ શોધવાનો। શું શોધવાનો? બહુલક વર્ગ બરાબર, એકદમ ઇઝી।
આપણે જેમ અગાઉના દાખલા ગણ્યામાં મધ્યસ્થ વર્ગ ગોતતા હતા, ચતુર્થક વર્ગ શોધતા હતા, દશાંશક વર્ગ શોધતા હતા, શતાંશક વર્ગ શોધતા હતા, એમાં આપણે સંચય આવૃત્તિ જોઈને ગોતતા હતા. પરંતુ બહુલક વર્ગ ગોતવો એકદમ ઈઝી છે, એકદમ સરળ છે. કેવી રીતે મળશે? તો આવૃત્તિમાં જોવાનું. સૌથી મોટા મોટી આવૃત્તિ કેટલી છે? તો કે 48 છે. સૌથી મોટા મોટી આવૃત્તિ 48. તો તમારે એ માહિતી સૌથી મોટી 48 છે, તેની સામેનો વર્ગ છે એ આપણો શું થશે? બહુલક વર્ગ. તો બહુલક વર્ગ થયો 190 થી 200. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પહેલું કામ કરવાનું છે બહુલક વર્ગ શોધવાનો છે. બહુલક વર્ગ કેવી રીતના મળશે? તો કે આવૃત્તિની અંદર જોવાનું. સૌથી મોટી આવૃત્તિ 48, તેની સામેનો વર્ગ 190 થી 200. તો 190 થી 200 એ આપણો શું થશે? બહુલક વર્ગ. હવે શું કરશું? તો કે સૂત્રોમાં જરૂર છે એલ, તો આપણે એલ મેળવીએ. આ મેં એના માટેની જગ્યા છોડી છે. એલ તો તમને બધાને ખબર જ છે, 190 થી 200. એલ બરાબર શું થશે? 190. એલ પછી મેળવવાનો એલ મળી ગયો 90. એફએમ ત્યાર પછી F1, હું અગાઉ લખી જ નાખું છું મારે જે જે પદ શોધવાના છે તે L, FM, F1. અહીંયા 2FM એટલે F1 મળી જશે એને બે વડે, FM હશે એને બે વડે ગુણી નાખશું. પછી તો કે અહીંયા F1 લખી નાખું. હજી આપણે શોધવાનો થશે F2, આ F2 અને લાસ્ટમાં C. આ C છે એ તમને આના આધારે મળી જશે. દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન જ હશે, કારણ કે આપણે એ જે નોંધ મૂકી છે ને એ નોંધનું જ પાલન થયું. વર્ગ લંબાઈ સમાન હોય, વર્ગ લંબાઈ સમાન હોય તો આની વર્ગ લંબાઈ છે 10. તો પહેલા મને L અને C આ બે વસ્તુ તો પહેલા શરૂઆતમાં સરળતાથી જ મળી જશે, L અને C. હવે રહી વસ્તુ એ કે મારે FM શોધવાનો છે, F1 શોધવાનો અને F2. એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ ક્યાં હું શું ગોતું છું. તો આ મધ્યસ્થ, સોરી, બહુલક વર્ગ મળ્યો તેની જે આવૃત્તિ છે એને નામ આપવાનું છે આપણે FM. શું? આ જે બહુલક વર્ગ છે એની આવૃત્તિ આપણે FM, એની ઉપરની F1 અને નીચેની F2. થઈ ગયું જે. શું કર્યું મેં? તો કે બહુલક વર્ગની આવૃત્તિ મારા માટે શું થઈ? FM. એના ઉપરની છે એ શું થઈ જશે? F1. નીચેની છે એ F2. એકદમ ઇઝી. અહીંયા હું લખી નાખીશ, આ 48, F1 33 અને અહીંયા મૂકીશ 22. જે સૂત્રમાં જોઈએ છે એ તમામે તમામ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. હવે સૂત્રની અંદર માત્ર કિંમત જ મૂકીએ. L બરાબર છે 190 વત્તા FM. FM બરાબર કેટલા છે? તો કે 48. આ 48 ઓછા F1 કેટલા છે? તો કે 33 છેદમાં 2FM, એટલે 2 કૌંસમાં FM ની કિંમત અહીંથી જોઈને મૂકી દઈશ, 48 ઓછા F1, F1 છે 33 ઓછા F2 22 ગુણ્યા C, વર્ગ લંબાઈ છે 10. ફરીથી મેં આપેલા સૂત્રની અંદર જે કાંઈ માહિતી પ્રાપ્ત કરેલી છે તેને મેં સૂત્રમાં મૂકી દીધી. એલની જગ્યાએ મૂકા 190, FMની જગ્યાએ મૂકા 48, F1ની જગ્યાએ મૂકા 33, F2ની જગ્યાએ મૂકા 22 અને C ની જગ્યાએ મૂકા 10. હવે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી, પરંતુ 190 ને હમણાં એમને એમ રાખીએ, 48 માંથી 33 બાદ કરશું એટલે વધશે 15. અહીંયા છેદમાં 2 ગુણ્યા 48, 48 ગુણ્યા 2 કરીએ એટલે થશે 96 ઓછા આ 33 ઓછા 22 ગુણ્યા 10.
क्लियर आटलू। हवे तो के आ 190 वत्ता 15 छेद 96 माइनस 33 माइनस 22, 96 माथी 33 बात करिए फरीथी 22 बात करिए એટલે આવશે 41 અહીંયા ગુણ્યા 10 એમને એમ રાખીએ। હવે તો કે 190 વત્તા આ 15 ગુણ્યા 10 એટલે 150 ભાગ્યા 41। એક સ્ટેપ હજી 190 વત્તા 150 ભાગ્યા 41 કરીએ એટલે થશે 3.66। બંનેનો સરવાળો કરીએ 193.66 તો આ થયો આપણો બહુલક જેને નામ આપવાનું છે MO। ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈએ કે જ્યારે આપેલી માહિતી વર્ગીકૃત સ્વરૂપમાં સતત માહિતી હોય, આવૃત્તિ વિતરણ સતત હોય, ત્યારે એની વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ આપેલી હોય, આ બે શરતનું પાલન થાય તો અને તો જ આ રીતે દાખલો ગણી શકાય। વર્ગ લંબાઈ આપેલો મેં અહીં ઉદાહરણ ગણ્યું ને, વર્ગ લંબાઈ પણ સમાન છે અને મહત્તમ આવૃત્તિ પણ એક જ છે। વર્ગ લંબાઈ સમાન છે, મહત્તમ આવૃત્તિ પણ એક જ છે, ત્યારે હવે આપણે શું કરશું તો કે બહુલક વર્ગ મેળવશું। કેવી રીતના બહુલક વર્ગ મળશે તો કે આવૃત્તિની અંદર જોઈએ તો આવૃત્તિની અંદર સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે 48, તેની સામેનો વર્ગ છે એ થાય આપણો બહુલક વર્ગ। હવે બહુલક વર્ગ મળી ગયો પછી બહુલક વર્ગની અંદર અધઃ સીમા છે એ થશે આપણી એલ એફ એમ। કોણ થશે તો કે જે બહુલક વર્ગની જે આવૃત્તિ છે એ આપણી થશે એફ એમ એટલે 48। આ જે એફ એમ ની ઉપરની કિંમત છે 33 એને નામ આપશું એફ વન અને એફ એમ ની નીચેની માહિતી છે 22 એ થશે એફ ટુ। તો એફ એમ મળી જાય એટલે એની ઉપરની કિંમત એફ વન, નીચેની કિંમત એફ ટુ, અને આપેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10, તો સી બરાબર 10। આ સૌ પ્રથમ એલ એફ એમ એફ વન એફ ટુ અને સી આ પાંચ મુદ્દા કમ્પ્લીટ આપણી પાસે મળી જાય પછી બહુલક શોધવા માટેનું આપણે સૂત્ર મૂકશું। તો બહુલક શોધવા માટેનું સૂત્ર છે એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન છેદમાં 2fm માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા સી। હવે જે તે કિંમતો આપણે અહીં લીધી છે તે મૂકી દઈ, આ એલ ની જગ્યાએ મૂકશું 190, આ 190 વત્તાની નિશાની, એફ એમ ની જગ્યાએ મૂકશું 48, આ 48 માઇનસ એફ વન ની જગ્યાએ મૂકશું 33, આ 33 છેદમાં આ બે ના બે, એફ એમ ની જગ્યાએ આવશે ઉપર મૂકાય મુજબ 48 માઇનસ ની નિશાની, એફ વન ની જગ્યાએ ઉપર મૂકાય મુજબ 33 માઇનસ ની નિશાની, એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એફ ટુ અહીંયા આપણે મેળવ્યા છે 22, 22 ગુણ્યા વર્ગ લંબાઈ સી 10। હવે શું કરવાનું છે તો કે 190 ને છેલ્લે સુધી ખેંચતા જાઓ એટલે 190 એમનેમ લખશું વત્તા 48 માંથી 33 બાદ કરીએ, 48 માંથી 33 બાદ કરીએ એટલે વધ્યા 15 છેદમાં 2 × 48, 2 × 48 એટલે કેટલા થશે તો કે 96 માઇનસ 33 માઇનસ 22 ગુણ્યા 10। હવે તો કે 190 વત્તા 15 એમને 96 માંથી 33 બાદ કરીએ ફરીથી 22 બાદ કરીએ એટલે બચ્યા કેટલા તો કે 41, આ 41 ગુણ્યા 10, 15 ગુણ્યા 10 કરીએ એટલે 150, 150 ભાગ્યા 41 કરશે હું એટલે 3.66, તો 90 વત્તા 3.66 એટલે 193.66। તો આવી રીતે બહુલક શોધવાનો છે। પણ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું છે આ જે નોંધ મેં બે મુદ્દા કર્યા છે આ બે મુદ્દાની નોંધ તમારે છે એ મગજની અંદર રાખવી પડશે, કાયમી માટે યાદ રાખવી પડશે। કઈ નોંધ તો કે વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ એક જ હોય એટલે કે એક જ વખત આપેલી હોય તો અને તો જ આ રીતે દાખલો થઈ શકે। હવે આનાથી વિપરીત પરિસ્થિતિ, મતલબ કેવી પરિસ્થિતિ કે વર્ગ લંબાઈ સમાન ન હોય મહત્તમ આવૃત્તિ એકથી વધુ આપેલી હોય તો શું કરવાનું, તો એના માટે આપણે એક આસાદિત સૂત્ર છે, તમે લોકોએ 3m-2x̄ વાળું સૂત્રનો બહુલકનો ઉપયોગ ધોરણ 10 ની અંદર ભરપૂર રીતે કર્યો છે, એ રીતે આપણે નેક્સ્ટ ટાઈમે દાખલો ગણવાનો છે અને આલેખની રીતે પણ બહુલક મેળવી શકાય
એ આલેખની રીતે પણ આપણે બહુલક મેળવતા શીખવાનો છે. અત્યારે આટલું. હવે આને લગતા સ્વાધ્યાયની અંદર દાખલા પણ આપેલા હશે, મેઇન સ્વાધ્યાયમાં પણ આપેલા હશે અને પ્રેક્ટિસ વર્કની અંદર પણ દાખલાઓ તમને મળી રહેશે. તો આવી રીતે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય એને અનુસંધાને તમારે દાખલાઓ છે એ ગણવાના રહેશે. તો એકદમ સરળ, એકદમ ઇઝી, ખાસ તમારે બહુલક વર્ગ મળી જાય એલ, એફ એમ, એફ વન, એફ ટુ અને સી, આ પાંચ મુદ્દા છે એ મળી જાય અને સૂત્રની અંદર મૂકશો એટલે દાખલો છે એકદમ સરળ રીતે, એકદમ સહજ રીતે થઈ જશે. તો આવી રીતે આપણે દાખલાઓનો મહાવરો વધારેમાં વધારે કરવાનો છે. તો વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો એટલે આવા દાખલા થઈ જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કે જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય, મહત્તમ આવૃત્તિ એક કરતાં વધુ આપેલી હોય ત્યારે કેવી રીતના ઉપયોગ કરવો અને આલેખ કેવી રીતના દોરી અને બહુલક મેળવવો એનો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એ શીખી અને આ ચેપ્ટરને પૂર્ણ આહુતિ જાહેર કરશું.